डॉब्रेनरे त्रिपुटी आपी ए बी द कानकोटिस नड़ाका स्वरूपे आवर्त कोष्टक बनाव्यू त्यार पछी न्यूलैंडे अष्टक नो नियम आप्यो पण एक आवर्त कोष्टक प्रसिद्ध थया नहोता। त्यार पछी 1869 માં રશિયન રસાયણ વૈજ્ઞાનિક દમિત્રી મેન્ડેલીવ અને જર્મન રસાયણ વૈજ્ઞાનિક લોથર મેયર આ બંને વૈજ્ઞાનિકોએ સ્વતંત્ર રીતે દર્શાવ્યું કે તત્વના ભૌતિક ગુણધર્મ એટલે તત્વના ગુણધર્મ છે એ તત્વના ગુણધર્મ પરમાણુ ભારના ચડતા ક્રમમાં બદલાય છે એટલે કે તત્વના ગુણધર્મનો આધાર એના પરમાણુ ભાર ઉપર છે એવું એને કહ્યું અને એને બંને તત્વના પરમાણુ ભારને ચડતા ક્રમમાં ગોઠવી અને એવું કીધું કે નિયમિત રીતે ગુણધર્મ છે એનું પુનરાવર્તન થાય છે કોણે દમિત્રી મેન્ડેલીવ અને લોથર મેયર બે પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવી અને ગુણધર્મનું તપાસણી એમાં લોથર મેયરે પર તત્વના ગુણધર્મ જેવા કે એને જુદા જુદા ગુણધર્મનો અભ્યાસ કરેલો પરમાણુય કદ ગલનબિંદુ ઉત્કલન બિંદુ આ બધા ગુણધર્મ વિરુદ્ધ પરમાણુ ભારના આલેખ દોરેલા કોણે લોથર મેયરે ગુણધર્મ વિરુદ્ધ પરમાણુ ભારના આલેખ દોર્યા અને એને આલેખમાં નિયમિતતા મળી કે જેમ જેમ પરમાણુ ભાર વધતો જાય એમ ગલનબિંદુ કે ઉત્કલન બિંદુ છે નિયમિત રીતે બદલાતું જાય છે એટલે એમ કીધું કે પરમાણુ ભાર છે બહુ મહત્વનો છે પણ અને બીજો આ લોથર મેયર છે એને ન્યુલેન્ડ જેવો જ આવર્ત કોષ્ટક બનાવ્યું પણ ન્યુલેન્ડ કરતા વધારે ડીપમાં હતું એનું આવર્ત કોષ્ટક પણ તકલીફ ક્યાં પડી કે આ લોથર મેયરનું આવર્ત કોષ્ટક આજે જે આધુનિક આવર્ત કોષ્ટક છે એને ઘણું મળતું આવતું પણ એનું આવર્ત કોષ્ટક પ્રસિદ્ધ થાય એ પહેલા દમિત્રી મેન્ડેલીફે આવર્ત કોષ્ટક પ્રસિદ્ધ કરી દીધું એટલે અત્યારે તમે બધા 9મા ધોરણમાં મેન્ડેલીફ આવર્ત કોષ્ટક સમજ્યા પણ કે લોથર મેયર આવર્ત કોષ્ટક આવ્યું નથી કેમ તો કે એનું આવર્ત કોષ્ટક હતું સારું પણ એ પ્રસિદ્ધ કરે એ પહેલા કોણે કરી દીધું દમિત્રી મેન્ડેલીફ એટલે મેન્ડેલીફ છે વધુ પ્રચલિત બન્યા તો મેન્ડેલીફે પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવી ઊભા સ્તંભ અને આડી હરોળ મુજબ કોષ્ટક રજૂ કરેલું એને પરમાણુ ચોપડી માંગ્યું છે આપણે કઈ યાદ નથી રાખવાનું ખાલી ચર્ચા કરવાની છે કે ઊભી સ્તંભ રાખ્યા અને આડી હરોળ એને એક સરખા ગુણધર્મ વાળા તત્વને એક સમૂહમાં એક સ્તંભમાં રાખ્યા બીજી મહત્વની વાત એને ઊભા સાત સ્તંભ ગોઠવા
પછી નિષ્ક્રિય વાયુ શોધાણા ને એટલે એનો શૂન્ય સ્તંભ નવો કરી દીધો હતો. ખાસ યાદ રાખજો, એના સ્તંભ સાત હતા પણ છેલ્લે નિષ્ક્રિય વાયુ શોધાણા હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન એટલે એનો એને ઝીરો સમૂહ એવું નામ આપી દીધું. આ મેન્ડેલિફ નું આવર્ત કોષ્ટક છે, એ આવર્ત કોષ્ટક નો સિદ્ધાંત શું આ ખાસ યાદ રાખવાનું છે. તો મેન્ડેલિફ ના આવર્ત કોષ્ટક નો સિદ્ધાંત છે કે તત્વોના ગુણધર્મ તેના પરમાણુ ભારના આવર્તનીય હોય છે. આ ખાસ યાદ રાખજો, આને કહેવાય મેન્ડેલિફ ના આવર્ત કોષ્ટક નો સિદ્ધાંત કે તત્વના ગુણધર્મ તેના પરમાણુ ભારના આવર્તનીય હોય છે. એનો મતલબ એવો થયો કે જેમ પરમાણુ ભાર ક્રમશઃ બદલે છે એમ તત્વના ગુણધર્મ પણ બદલે છે, એટલે એને પરમાણુ ભારને વધારે મહત્વ આપ્યું હતું. પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવતા ગયા, જ્યાંથી ગુણધર્મનું પુનરાવર્તન થાય એટલે બીજી હરોળ કરી, પાછું પુનરાવર્તન થાય ત્રીજી હરોળ, આ મુજબ એણે આવર્ત કોષ્ટક બનાવ્યું. બીજી એક મહત્વની વાત કહું કે લોથર મેયર કરતા મેન્ડેલિફ છે ને વધુ હિંમતવાન હતા. કેમ? તો કે લોથર મેયર પછી મેન્ડેલિફ જ્યારે આવર્ત કોષ્ટક બનાવતા હતા ત્યારે ખાસ વાત યાદ રાખજો કે એના આવર્ત કોષ્ટકમાં અમુક તત્વો છે ને મેળે નહોતું આવતું. એટલે એણે એમ કીધું કે હું આવર્ત કોષ્ટક ગોઠવું છું, એમાં આ તત્વ છે એ અહીંયા ખરેખર આવવું જોઈએ, પણ પરમાણુ ભાર જોતા અહીંયા બંધ બેસતું નથી. તો એનો મતલબ એવો થયો કે આ તત્વનો પરમાણુ ભાર ખોટો હોવો જોઈએ. અને એ જમાનામાં કોઈ વસ્તુ ખોટી છે એવું કેવું ને અઘરું હતું. અત્યારે જેટલું સહેલું નથી, અત્યારે બહુ સારો જમાનો, તમે ગમે એને સહેલાઈથી કહી શકો ભાઈ આ વાત તારી ખોટી. એ સમયે કોઈક વૈજ્ઞાનિકોએ જે પરમાણુ ભાર શોધેલા એ ખોટા છે એવું કેવું એ અઘરી વસ્તુ હતી, કારણ કે બહુ વિરોધ થયો. તો ખાસ કરીને આપણે ઇન્ડિયમનો પરમાણુ ભાર એ જ ખોટો હતો. તો મેન્ડેલિફ એને ગોઠવતા હતા તો એ બોરોન ગેલિયમની નીચે ગોઠવાવું જોઈએ બોરોન સમૂહમાં, પણ અહીંયા બંધ બેસતું નહોતું આવતું. એટલે મેન્ડેલિફ એમ કીધું કે આ તત્વનો પરમાણુ ભાર ખોટો હશે, બીજી વાર ચેક કરો. એટલે અંદાજિત કેટલો હોય ને એ કીધું કે આટલો અંદાજિત હોવો જોઈએ. અને ત્યાર પછી ખરેખર એનો રિપીટ પરમાણુ ભાર શોધાણો તો એ જે મેન્ડેલિફે આગાહી કરી હતી કે આટલો હોવો જોઈએ એટલો જ નીકળો. એટલે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકનો બીજો ફાયદો એ હતો કે કેટલાક તત્વના પરમાણુ ભાર જે ખોટા હતા એ સુધરી ગયા. બીજું, મેન્ડેલિફે પરમાણુ ભારને તો મહત્વ આપ્યું હતું પણ પરમાણુ ભાર કરતા ગુણધર્મને વધારે મહત્વ આપેલું. કોને? ગુણધર્મ. એક સરખા ગુણધર્મ વાળા તત્વ છે ને એ એક જ સ્તંભમાં એટલે કે એક જ સમૂહમાં હોવા જોઈએ. હા, એમાં ક્યાંક એને બાંધછોડ કરવી પડી તો કઈ રીતે? જેમ કે ક્લોરિન બ્રોમિન, ક્લોરિન ક્લોરિન બ્રોમિન એની આગળનો સમૂહ, નાઇટ્રોજન ફોસ્ફરસ આર્સેનિક એન્ટીમોની. તો ક્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન, તો અને એસ્ટેરાઇડ આ રીતના સમૂહ છે. તો એણે જોયું કે કેટલાક તત્વો, સોરી આના પહેલા નાઇટ્રોજન 15મો, અહીંયા આ સમૂહ લઈ લો, ઓક્સિજન સલ્ફર સિલેનિયમ ટેલ્યુરિયમ ને પોલોનિયમ. અહીંયા ખાસ આયા ખાસ જોવાનું છે કે ટેલ્યુરિયમનો પરમાણુ ભાર જો આમથી આમ ગોઠવતા જાય, આમ જાય વળી અહીંથી આમ રિપીટ થાય, પાછા અહીંથી આમ જાય પાછા અહીંથી આમ, તો ટેલ્યુરિયમનો પરમાણુ ભાર છે આયોડિન કરતા વધારે છે. તો પહેલા આયોડિન આવવું જોઈએ, પછી કોણ આવવું જોઈએ? ટેલ્યુરિયમ. પણ મેન્ડેલિફે કીધું કે જેના ગુણધર્મ સરખા હોય ને એક જ સમૂહમાં જ હોવા જોઈએ, એટલે એણે બાંધછોડ કરી. પરમાણુ ભારમાં ભલે આડાવડું થાય થોડું, પણ એણે આયોડિન છે એને આ હેલોજન સમૂહમાં જ મૂક્યું.
कारण के आयोडीन ना गुणधर्म फ्लोरिन क्लोरिन ब्रोमीन ने मळता होता था अने टेल्युरियम ना गुणधर्म ऑक्सीजन सल्फर सिलेनियम ने मळता होता था एटले एने आम आम्युं। एटले मेंडेलीफे परमाणु भार करता वधारे महत्व एना गुणधर्म ने आप्युं छे के जेना गुणधर्म छे ए समान होय ए एक ज समूहमां होवा जोईए। तो आवी जग्याए बांछोड़ पण करेली छे। બીજી મહત્વની વાત છે એ આપણે હવે લઈએ, ફરી આટલું એક વાર જોઈ લઈએ કે પહેલા ત્રણ વૈજ્ઞાનિક ડોબ્રેનર, એ વી ધ કાનકોર્ટેસ અને ન્યુલેન્ડ ના જે પ્રયત્નો હતા એ બહુ સફળ ન થયા, એટલે ત્યાર પછી 1869માં આ બે વૈજ્ઞાનિકોએ સ્વતંત્ર રીતે પોતાના કોષ્ટક બનાવવાના પ્રયત્ન કર્યા અને બે વૈજ્ઞાનિકો એમ જ કીધું, કોણે કોણે? તો કે દમિત્રી મેન્ડેલીફ અને લોથર મેયરે। દમિત્રી મેન્ડેલીફ રશિયન વૈજ્ઞાનિક છે, બે રસાયણ શાસ્ત્રી છે, લોથર મેયર છે જર્મન છે। બે એમ કીધું કે તત્વના પરમાણુ ભાર છે ને એને તમે ચડતા ક્રમમાં ગોઠવો એટલે ગુણધર્મ છે એનું પુનરાવર્તન થાય, અને બે પરમાણુ ભારને મહત્વ આપી અને કોષ્ટક બનાવે। એને કીધું કે પરમાણુ ભાર બદલતા ગુણધર્મમાં નિયમિત ફેરફાર થાય છે। તો લોથર મેયર તો પરમાણુ ભાર વિરુદ્ધ ગલનબિંદુ, ઉત્કલન બિંદુ, પરમાણુ કદ વગેરેના આલેખ દોર્યા અને આલેખમાં બહુ નિયમિતતા પુરવાર થઈ, પણ અને એનું આવર્ત કોષ્ટક ન્યુલેન્ડ ના આવર્ત કોષ્ટક જેવું હતું પણ ન્યુલેન્ડ કરતા વધારે બેસ્ટ હતું। તો ખરેખર આ લોથર મેયરનું આવર્ત કોષ્ટક છે એ અત્યારનું આધુનિક આવર્ત કોષ્ટકને બહુ મળતું આવતું, પણ એના પહેલા કોણે ડિક્લેર કરી દીધું? તો કે લોથર મેયર પોતાનું આવર્ત કોષ્ટક પ્રસિદ્ધ કરે એ પહેલા દમિત્રી મેન્ડેલીફે એનું આવર્ત કોષ્ટક પ્રસિદ્ધ કરી દીધું અને બીજા બધા વૈજ્ઞાનિકોને વધારે અનુકૂળ આવ્યું, એટલે પછી લોથર મેયરનું આવર્ત કોષ્ટક છે દબાઈ। મેન્ડેલીફેના આવર્ત કોષ્ટકમાં કોને મહત્વ આપ્યું? પરમાણુ ભારને, અને એને નિયમ બનાવીને આખો સિદ્ધાંત કે તત્વના ગુણધર્મ તેના પરમાણુ ભારના આવર્તનીય હોય છે। એણે પરમાણુ ભારને ચડતા ક્રમમાં ગોઠવી ઊભા સ્તંભ અને આડી હરોળ મુજબ કોષ્ટક બનાવ્યું। બીજું મહત્વનું કે કેટલાક તત્વના પરમાણુ ભાર જે ખોટા હતા એ સુધરી ગયા। હવે બીજી મહત્વની વાત છે, હવે પછી આપણે લઈએ છીએ, આટલું જોઈ લો જરા। ચલો, મેન્ડેલીફના આવર્ત કોષ્ટકની બીજી ખાસિયત શું? તો કે મેન્ડેલીફના આવર્ત કોષ્ટકમાં વણ શોધાયેલા તત્વોના સ્થાન ખાલી રાખેલા, આ બહુ મહત્વની વાત છે કે મેન્ડેલીફના સમયમાં જે તત્વ નહોતા શોધાયા એ તત્વ માટે મેન્ડેલીફેના આવર્ત કોષ્ટકમાં સ્થાન ખાલી રાખ્યા, ખાલી રાખ્યા એટલું જ નહીં, દાખલા તરીકે બોરોન, એલ્યુમિનિયમ, પછી એક સ્થાન ખાલી, પછી ઇન્ડિયમ, એના પછીનો સમૂહ કાર્બન, સિલિકોન, એક સ્થાન ખાલી, પછી ટીન મળ્યું। તો જો એના આવર્ત કોષ્ટકમાં એ સમયે વણ શોધાયેલા એટલે કે જે તત્વ શોધવાના બાકી હતા એ તત્વના સ્થાન ખાલી રાખ્યા, ખાલી સ્થાન ખાલી રાખ્યા એટલું જ નહીં, એ તત્વના નામ એને આપેલા, આનું નામ આપેલું એકા એલ્યુમિનિયમ,